બધી વાત કરતા હોય છે તો હવે મફતલાલ છે એ છગનલાલને ઈંડું જોવા માટે આવે છે એટલે ખિસ્સામાંથી એ જેવું એ બહાર કાઢે છે બરોબર મફતલાલ છે એ ઈંડાને ખિસ્સામાંથી બહાર કાઢતો હોય છે ત્યારે એના હાથમાંથી એ ઈંડાનું શું થાય છે તો કે એના હાથમાંથી ઈંડું લપસી જાય છે બરોબર હવે એ ઈંડું છે એ લપસી જાય છે એટલે ઈંડું છે એ નીચે પડશે એટલે ઈંડાનું શું થશે તો કે તૂટી જશે બરોબર એટલે ઈંડું છે એ તૂટી જાય છે અને પછી એ ઈંડું છે એ તૂટી ગયેલા ઈંડામાંથી કંઈ થઈ કંઈ પણ એ જેવું વિચારતો હતો બરોબર એ પ્રકારનું હવે કંઈ વિચારી શકશે નહીં કેમ કે એ છે ને એવું વિચારતો હતો આ મફતલાલ છે એ કે હું આ ઈંડું છે બરોબર એને સાચવીને રાખીશ એટલે એ ઈંડામાંથી શું થશે તો કે બચ્ચા થશે બરોબર અને એ બચ્ચા છે બરોબર એ મોટા થશે એટલે એક મરઘી અને આ જે ઈંડું હતું ને એ એક મરઘીનું ઈંડું હતું બરોબર એટલે કે એ બચ્ચા છે કોઈ હશે બરોબર એ બધા બચ્ચાને મરઘી મોટા કરશે અને પછી એના જે બધા બચ્ચા હશે એ પણ ઈંડા આપશે તો એ ઈંડામાંથી પણ પાછા બીજા બચ્ચા થશે બરોબર એટલે કે મારી પાસે ઘણા બધા ઈંડા અને ઘણા બધા મરઘીના બચ્ચા થશે પછી હું એ બધાને વેચીશ તો મારી પાસે ઘણા બધા પૈસા આવશે અને જેનાથી હું ધનવાન રિચમેન બની જઈશ બરાબર અને મારી પાસે આટલી બધી વસ્તુઓ એટલે કે ગાડી ને બંગલા ને એવું બધું હશે એટલે આ રીતનું છે એ મફતલાલ વિચારતો હોય છે પણ હવે જે પેલું ઈંડું હતું બરાબર એ છગનલાલને જોવા માટે આપે છે ત્યારે એના હાથમાંથી લપસી જાય છે અને એ ઈંડું છે એ તૂટી જાય છે બરાબર એટલે હવે જે મફતલાલ વિચારે છે એ પ્રમાણે કાંઈ થશે નહીં અને છેલ્લે છગનલાલ છે એ એવું સમજાવે છે કે આપણે આપણું કામ કરીને બરાબર આપણે શું કરવાનું તો કે આપણે આપણું નસીબ છે બરાબર એ નસીબને અજમાવવાનું અને આપણે આપણા નસીબમાં દરરોજ આપણે જો કામ કરી અને મહેનત કરી અને જે પૈસા કમાઈ બરાબર એમાંથી આપણે ધનવાન થઈ શકીએ પણ આપણે ખોટી એવી આશા બાંધવી જોઈએ નહીં કે ભાઈ એક દિવસ હું ચાલવા માટે જઈશ ને રસ્તામાં કંઈ એવું ઈંડું મળશે ને હું રાખીશ ને એમાંથી આવું થશે ને આવું થશે ને પછી વેચીશ ને મારી પાસે મોટો બંગલો હશે ને ગાડી હશે ને મારી પાસે કામ કરવા માટે નોકરો હશે ને નોકરો મારી સેવા કરશે ને બરાબર પણ તું આવું જે વિચારશ પણ એ પ્રમાણે તારે વિચારાય નહીં પરંતુ તું એ રીતનું વિચાર કે તું આળસુ છો બરાબર તો તું તારી આળસને દૂર કરી અને કામ કરવાનું શરૂ કરી દે કમાવા માંડ અને તું કામ કરીશ બરાબર એટલે તને પૈસા મળશે અને એ પૈસાથી તું ધનવાન બન અને તું એક મોટું ઘર લે પછી જાજી બધી તારે કાર લેવી છે તો એ બધી મોટરો લઈ લે પછી નોકરો રાખ બરાબર એવું બધું છગનલાલ છે એ એના મિત્ર મફતલાલને સમજાવે છે અને પછી મફતલાલ છે એ છેલ્લે દુઃખી થઈ અને એની વાત છે એ માની જાય છે બરાબર મફતલાલ છે એ દુઃખી થઈ જાય છે એટલે કેમ કે એનું ઈંડું છે બરાબર એ તૂટી ગયું હતું ને એમાંથી એને પૈસાવાળું બનવું હતું પણ એમને આપણે મહેનત કર્યા વગર એટલા બધા આપણે વ્યવસ્થિત બની શકીએ નહીં બરાબર આપણે જો વ્યવસ્થિત ધનવાન બનવું હોય અને આપણે મોટા એવા બંગલામાં અને ગાડીમાં ને એમાં ફરવું હોય તો આપણે શું કરવું પડે તો કે સખત મહેનત કરવી પડે જો હવે આપણે સખત મહેનત કરીએ અને અત્યારે ભણીએ બરાબર એટલે અત્યારે આપણે જો સખત મહેનત કરીને ભણતા હોય તો આપણું રિઝલ્ટ છે એ સારું આવે સારું રિઝલ્ટ આવે એટલે આપણે આગળ ને આગળ ભણતા રહે બરાબર એટલે આપણે ખૂબ જ સરસ ભણી અને સારી એવી પોસ્ટ ઉપર કામ કરતા હોય તો જેનાથી આપણને ઘણા બધા પૈસા મળે અને એ પૈસા છે એ આપણે ભેગા કરી અને પછી આપણે આપણા જે કંઈ સપનાઓ હોય બરાબર આપણા જે કંઈ ડ્રીમ હોય એ સાકાર કરી શકીએ પણ જો કામ કર્યા વગર ખોટી આળસ રાખી અને આપણે વિચારી રાખીએ કે ભાઈ આવું કંઈક થશે નામ થશે નામ થશે ને પણ એ કામ કર્યા વગર કંઈ પણ વસ્તુ મળે નહીં બરાબર એટલે શું કીધું અહીંયા આપણને આ સ્ટોરીમાંથી શું શીખવા મળશે તો કે આપણે આળસને દૂર કરી અને આપણે આપણું નસીબ છે એ આજમાવવું જોઈએ બરાબર આપણે આપણા જીવનમાં સતત પરિશ્રમ કરી અને આગળ વધવું જોઈએ બરાબર અને છેલ્લે આ મફતલાલ છે એ પણ દુઃખી થઈ જાય છે અને એના મિત્ર છગનલાલને એમ કહે છે કે કાંઈ વાંધો નહીં છગનલાલ તમે સાચા છો બરાબર હું તમારી આ જે વાત છે એ હું માની જઈશ હું મારી આળસને દૂર કરી દઈશ અને હવે હું છે એ મારું કામ કરવાનું શરૂ કરીશ બરાબર કામ કરી અને પૈસા કમાઈશ બરાબર આ રીતે
મફતલાલ છે એ દુખી થઈ અને છેડેના મિત્ર છગનલાલને આવું કહે છે. તો હવે આપણે આ જે સ્ટોરી છે એ સમજવી છે ને, કેવી સરસ સ્ટોરી આવી છે. તો ચાલો હવે આપણે આ સ્ટોરી છે એને લાઈન ટુ લાઈન સમજીએ. એક્ટિવિટી 3 ક્વેશ્ચન નંબર 15 માં પહેલો પેરેગ્રાફ આપેલો છે એ સમજાવું છું. જુઓ જોઈ, મિસ્ટર મફતલાલ વોઝ લેઝી મેન. શું કહે છે કે મિસ્ટર મફતલાલ, બરોબર, એટલે કે શ્રીમાન મફતલાલ છે. શ્રીમાન મફતલાલ વોઝ એટલે હતા, લેઝી મેન એટલે કે આળસુ માણસ. લેઝી એટલે આળસુ, મેન એટલે માણસ. શું કીધું કે શ્રીમાન મફતલાલ છે એ આળસુ માણસ હતા. He did not like to work. શું કહે છે કે he એટલે કે તે, did not like એટલે તેને ગમતું નહોતું, to work એટલે કે કામ કરવું. શું કહે છે કે તેને કામ કરવું ગમતું નહોતું. He said idle or mood here and there all the time. શું કહે છે કે he said, બરોબર, એટલે કે તે બેસી રહેતા, સીટનું ભૂતકાળ છે said, તે બેસી રહેતા. Idle, બરોબર, idle એટલે કે એકદમ નવરા થઈને, કાંઈ કામ જ ન હોય, સાવ નવરા હોય, બરોબર, એટલે કે એ શું કહે છે કે idle એટલે કે નવરા થઈને તે શું કરતા હતા કે બેસી રહેતા. ઓર મૂવ હિયર એન્ડ ધેર, બરોબર, એ નવરા બેસી રહેતા અને તે મૂવ એટલે કે ફરતા રહેતા. હિયર એન્ડ ધેર એટલે કે આમ ને તેમ, બરોબર. હિયર એટલે કે અહીં અને ધેર એટલે કે ત્યાં, તે અહીં ને ત્યાં એટલે કે આમ ને તેમ એ બધી જગ્યાએ ફરતા રહેતા. કેમ કે એને કામ કરવું તો એને ગમતું નહોતું. એ કેવા હતા તો કે એક માણસો હતા, એને કામ કરવું ગમતું નહોતું, એટલે શું કરે તો કે નવરા બેઠા રહ્યા, બરોબર, નવરા બેઠા રહ્યા અને આમ ને પછી શું કહે છે કે વન ડે હી વેન્ટ ફોર ધ વોક. શું કહે છે કે વન ડે એટલે કે એક દિવસ, હી વેન્ટ ફોર ધ વોક, બરોબર, ફોર ધ વોક એટલે કે ચાલવા માટે, અને વેન્ટ એટલે કે ગયા. શું કહે છે કે એક દિવસ તે ચાલવા માટે ગયા, બરોબર, એક દિવસ ચાલવા માટે જાય છે. પછી જુઓ ત્યાં શું થાય છે તો કે હી સ્ટોપ્ડ ઓન ધ વે ટુ ટેક રેસ્ટ. શું કહે છે કે હી સ્ટોપ્ડ એટલે કે તે ઊભા રહ્યા, બે ચાલવા ગયા હતા તો ચાલતા ચાલતા એ સ્ટોપ થઈ ગયા, અટકી ગયો, ઊભા રહી ગયા. ઓન ધ વે એટલે કે રસ્તા ટુ ટેક રેસ્ટ, બરોબર, એટલે કે રેસ્ટ એટલે આરામ કરવા. શું કહે છે કે તે રસ્તામાં આરામ કરવા ઊભા રહ્યા. હી સેટ ડાઉન અંડર અ ટ્રી. શું કહે છે કે હી સેટ, બરોબર, સેટ ભૂતકાળ સેટ. શું કહે છે કે તે બેઠા, હવે ક્યાં બેઠા તો કે અંડર ધ ટ્રી એટલે કે ઝાડની નીચે. શું કીધું કે તે આરામ કરવા માટે ઊભા રહ્યા અને પછી તે ક્યાં બેસી ગયા તો કે ઝાડની નીચે તે બેસી ગયા. ધેન હી સો અ હેન એગ લેઈંગ ઓન ધ ગ્રાસ અંડર ધ ટ્રી. શું કહે છે કે ધેન એટલે કે પછી, હી સો એટલે કે તેને જોયું, સિંહનું ભૂતકાળ છે સો, તે પછી તેને જોયું. શું જોયું તો કે હેન્સ એગ, બરોબર, હેન્સ એગ એટલે કે મરઘીનું ઈંડું. લેઈંગ એટલે કે મૂકેલું, ઓન ધ ગ્રાસ એટલે કે ઘાસ પર, ગ્રાસ એટલે ઘાસ, ઘાસ, અંડર ધ ટ્રી એટલે કે ઝાડની નીચે. શું કહે છે કે પછી તેમણે ઝાડની નીચે ઘાસ પર એક મરઘીનું ઈંડું પડેલું જોયું. હવે આટલું પેલા પેરેગ્રાફમાં આપણને કીધું. શું કીધું તો કે મફતલાલ હતા, બરોબર, એ કેવા હતા તો કે લેઝી મેન એટલે કે આળસુ માણસ હતા. તેને કામ કરવું ગમતું નહોતું, એ નવરા બેસી રહેતા અને આમ તેમ અથવા તો અહીં ને ત્યાં ફરતા રહેતા હતા, બરોબર. એક દિવસ તે ચાલવા માટે જાય છે અને રસ્તામાં તે આરામ કરવા માટે ઊભા રહ્યા, બરોબર. પછી તે ઊભા રહ્યા એટલે થોડીક વાર પછી ક્યાં બેસી ગયા તો કે ઝાડની નીચે બેસી ગયા અને પછી તેણે એક વૃક્ષની નીચે ઘાસ પર એક મરઘીનું ઈંડું પડેલું ને જોયું, બરોબર. આટલી વાત આપણે પહેલા પેરેગ્રાફની અંદર કહી છે. તો પહેલા પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર જોઈએ. ક્વેશ્ચન નંબર 1 જો શું પૂછ્યો છે કે મિસ્ટર મફતલાલ વોઝ અ ડેશ મેન. શું કહે છે કે મિસ્ટર મફતલાલ એટલે કે શ્રીમાન મફતલાલ છે, બરોબર, એ કેવા માણસ છે તો કે તમને બધાને ખબર જ છે મફતલાલ છે કેવા છે તો કે લેઝી છે, આળસુ છે, બરોબર. એટલે પહેલામાં આવશે ઓપ્શન એ લેઝી, બરોબર, મફતલાલ છે એ આળસુ માણસ છે. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ મફતલાલ ડુ ફોર ધ હોલ ડે. શું કહે છે કે વોટ ડીડ, બરોબર, એટલે કે મફતલાલ છે એ હોલ ડે, હોલ ડે એટલે કે આખો દિવસ, આખો દિવસ મફતલાલ શું કરે છે તો કે આખો દિવસ મફતલાલ છે એ નવરા બેસી રહે છે અને આમ અને તેમ અથવા તો અહીં ને ત્યાં ફરતા રહે છે, બરોબર. તો જો આન્સર એવો છે કે મફતલાલ છે આઈડલ ઓર મૂવ હિયર એન્ડ ધેર વર્લ્ડ. શું કહે છે કે મફતલાલ છે એ આખો દિવસ, વર્લ્ડ ડે એટલે કે આખો દિવસ, બરોબર. શું કીધું કે મફતલાલ છે એ આખો દિવસ નવરા બેસી રહે છે અને આમ તેમ ફર્યા કરે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, વાય ડીડ મફતલાલ સ્ટોપ ઓન ધ વે. શું કહે છે કે વાય એટલે કે શા માટે.
અટકી જાય છે, ઊભા રહે છે. ઓન ધ વે એટલે રસ્તામાં. મફતલાલ છે એ રસ્તામાં શા માટે ઊભા રહી જાય છે? તો શું આવશે એમાં? ઓપ્શન સી, ટુ ટેક રેસ્ટ. બરોબર, એટલે કે આરામ લેવા માટે રસ્તામાં ઊભા રહે છે. એટલે ત્રીજામાં આવશે ઓપ્શન સી, ટુ ટેક રેસ્ટ. પછી ચોથું છે કે મફતલાલ સેટ ડાઉન ડેસ. શું કહે છે કે મફતલાલ છે એ સેટ એટલે કે સીટનું ભૂતકાળ સેટ બેસે છે. બરોબર, મફતલાલ છે એ આરામ કરવા માટે ક્યાં બેસે છે? તો કે ઓપ્શન બી, અંડર ધ ટ્રી. બરોબર, એટલે કે ઝાડની નીચે બેસે છે. એટલે ચોથામાં આવશે ઓપ્શન બી, અંડર ધ ટ્રી. મફતલાલ છે એ ઝાડ નીચે બેસે છે. પછી પાંચમો ક્વેશ્ચન, મફતલાલ સો અ ડેસ એઝ લેઈંગ ઓન ધ ગ્રાસ. બ્રેકેટમાં શબ્દ એવો છે ડક અને હેન. બરોબર, ડક એટલે થશે બતક અને હેન એટલે થશે મરઘું. શું કહે છે કે મફતલાલ સો એટલે કે મફતલાલે જોયું, સિંહનું ભૂતકાળ છે સો, સો એટલે જોયું. બરોબર, શું કીધું કે મફતલાલે ઓન ધ ગ્રાસ એટલે કે ઘાસ પર. બરોબર, મફતલાલે ઘાસ પર શેનું જોયું? ડકનું જોયું કે હેનનું જોયું? બરોબર, તો કે હેનનું જોયું, મરઘીનું ઈંડું જોયું. બરોબર, એટલે પાંચમી વાળી જગ્યામાં આવશે હેન. હેન એટલે થશે મરઘું. હવે ત્યાર પછીનો બીજો પેરેગ્રાફ જોઈએ. આપણે પેલો પેરેગ્રાફ છે એ સમજી લીધો અને ફરી એના ક્વેશ્ચનના સરખા ફિલઅ કરી લીધા. હવે પેરેગ્રાફ નંબર 2 સમજીએ. જો એમાં શું કીધું છે કે એન એ હી થોટ આઈ એમ વેરી લકી, આઈ વિલ મેક મી રિચ. શું કહે છે કે એન એ હી થોટ. બરોબર, એટલે કે એ ઇન્ડુ સાપે ઇન્ડુ છે એ હાથમાં લઈ, બરોબર, ઇન્ડુ તેની પાસે લઈ અને એ વિચારે છે. હી થોટ એટલે કે વિચારે. બરોબર, હવે તે શું વિચારે છે? તો કે આઈ એમ વેરી લકી. શું કહે છે કે આઈ એમ એટલે કે હું છું, વેરી લકી એટલે કે ખૂબ નસીબદાર. શું કહે છે કે હું ખૂબ નસીબદાર છું. પછી શું કીધું કે ધીસ ઇઝ, ધીસ વિલ મેક મી રિચ. બરોબર, ધીસ એટલે કે આ, વિલ મેક બરોબર એટલે કે બનાવશે, મી એટલે મને, રિચ એટલે પૈસાદાર. શું કહે છે કે આ મને ખૂબ પૈસાદાર બનાવશે, રિચ એટલે ધનવાન અથવા તો પૈસાદાર. બરોબર, હવે એ ઈંડું છે એ ઈંડાને લઈ અને એ વિચારે છે. શું વિચારે છે? તો કે હું ખૂબ જ નસીબદાર છું અને હું આ ઈંડાથી કેવો બનીશ? તો કે ધનવાન બનીશ. બરોબર, પૈસાદાર બનીશ. આ ઈંડું છે મને પૈસાદાર બનાવશે. જસ્ટ ધેન હિઝ ફ્રેન્ડ છગનલાલ સો હિમ. શું કહે છે કે જસ્ટ ધેન, બરોબર, એટલે કે પછી તેનો મિત્ર. બરોબર, હિઝ ફ્રેન્ડ એટલે કે તેનો મિત્ર છગનલાલ. બરોબર, છગનલાલ નામનો મિત્ર હતો. સો હિમ, બરોબર, એટલે કે તેમણે જોયા. શું કીધું કે એટલામાં પછી તેમણે તેમના મિત્ર છગનલાલે તેમને જોયા. બરોબર, હવે એ જ રસ્તા ઉપર બેઠા હતા મફતલાલ. બરોબર, જે ઝાડની નીચે બેઠા હતા એ જ રસ્તામાં છગનલાલ છે ત્યાંથી પસાર થાય છે અને છગનલાલે તેમને એટલે કે કોને? તો કે મફતલાલને જોયા. બરોબર, છગનલાલ છે એ મફતલાલનો મિત્ર હોય છે અને એમને ત્યાં જોયા. હવે જુઓ એ શું કહે છે કે હેલો મિસ્ટર મફતલાલ, હી સેડ વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. શું કહે છે કે હેલો એટલે કે છગનલાલ છે. બરોબર, એ એમ કહે છે કે હાલો શ્રીમાન મફતલાલ. બરોબર, શું કહે છે? હી સેડ એટલે કે તેણે કહ્યું. બરોબર, તેણે એટલે કોને? તો કે છગનલાલ. છગનલાલે શું કીધું કે હાલો મિસ્ટર મફતલાલ કેમ. બરોબર, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. શું કહે છે કે વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધેર એટલે ત્યાં, ઇન યોર, ઇન યોર હેન્ડ એટલે કે તમારા હાથમાં. શું કહે છે કે ત્યાં તમારા હાથમાં શું છે? બરોબર, એવું કોણે પૂછ્યું? તો કે છગનલાલનો જે મિત્ર છે, મફતલાલનો મિત્ર છગનલાલ, એને એવું પૂછ્યું કે તમારા હાથમાં શું છે. તો હવે જુઓ મફતલાલ આન્સર આપશે. એમ એ સેડ મિસ્ટર મફતલાલ, મિસ્ટર મફતલાલ છે. બરોબર, શ્રીમાન મફતલાલ, એને કહ્યું કે ઈંડું છે એમ. આઈ એમ વેરી લકી આરંડા. શું કહે છે કે આઈ એમ
કે મિસ્ટર મફતલાલ છે બરાબર એટલે કે શ્રીમાન મફતલાલ છે એણે એવું કીધું કે યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ બરાબર એટલે કે યુ એટલે કે તમે ડોન્ટ એટલે કે નહીં અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજી શકશો બરાબર સમજ શું કીધું કે તમે સમજશો નહીં બરાબર તમે આજે મારી વાત છે એ સમજી શકશો નહીં તમે એટલે કોણ તો કે છગનલાલ હવે આ મફતલાલ છે એ છગનલાલ એમ કે છે કે તું છે આ મારી વાત સમજી શકીશ નહીં ધીસ એગ વિલ મેક મી રિચ શું કહે છે કે ધીસ એગ એટલે કે આ ઈંડું છે એ વિલ મેક એટલે કે મને બનાવશે મી રિચ બરાબર એટલે કે મને ધનવાન બનાવશે શું કહે છે કે આ ઈંડું છે એ મને ધનવાન બનાવશે ધીસ ફ્રેન્ડ લાલ શું થાય છે હવે ધીસ ફ્રેન્ડ બરાબર એટલે કે તેનો મિત્ર હવે કોણ છે એનો મિત્ર તો કે છગનલાલ લાફ એટલે કે હસવું હવે અહીંયા મફતલાલ એમ કીધું ને કે આ ઈંડું છે મને ધનવાન બનાવશે મને રિચ બનાવશે એ વાત છે એના મિત્ર એટલે કે એના મિત્ર છગનલાલે આ વાત સાંભળી તો એને શું લાગ્યું તો કે એ હસવા માંડ્યો બરાબર છગનલાલ છે એ આ વાત સાંભળી અને હસવા માંડ્યા પ્લીઝ એક્સપ્લેન હી સેડ અને તેણે શું કહ્યું હી સેડ એટલે કે તેણે કહ્યું શું કીધું તો કે પ્લીઝ એક્સપ્લેન બરાબર પ્લીઝ એટલે કે મહેરબાની કરીને અને એક્સપ્લેન એટલે કે સમજાવો બરાબર હવે છગનલાલ છે એ હસવા માંડ્યા અને એને કીધું કે મહેરબાની કરીને મને એવું સમજાવો કે આ નીંદુ છે એ તમને કોઈ રીતે ધનવાન બનાવશે બરાબર ઈંડાથી કઈ ધનવાન બની શકાય બરાબર એટલે અહીંયા છગનલાલ છે એમ કે છે કે મહેરબાની કરીને તમે મને સમજાવો બરાબર કે ઈંડુ છે એ આપણને કેવી રીતે ધનવાન બનાવી શકે અને ઈંડુ આપણી પાસે હોય તો આપણે કઈ રીતે નસીબદાર બની શકીએ એવું તમે મને સમજાવો છગનલાલ છે એવું મફતલાલને કહે છે બરાબર હવે આટલું આપણને બીજા પેરેગ્રાફની અંદર કહેવામાં આવ્યું હવે આ બીજા પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ તો ક્વેશ્ચન નંબર 1 જુઓ શું પૂછ્યો છે કે આઈ એમ વેરી લવલી ધીસ વિલ મેક મી રિચ હુ થોટ ધીસ વર્ડ શું કહે છે કે આઈ એમ વેરી લવલી એટલે કે હું ખૂબ નસીબદાર છું ધીસ વિલ મેક મી રિચ એટલે કે આ મને ધનવાન બનાવશે અથવા આ મને પૈસાદાર બનાવશે હુ થોટ ધીસ વર્ડ બરાબર હુ એટલે કે કોણે થોટ એટલે કે વિચાર્યું હતું ધીસ વર્ડ એટલે કે આ શબ્દ બરાબર આ જે શબ્દ છે બરાબર આવું બધું કોણ વિચારતું હતું કે હું ખૂબ જ નસીબદાર છું અને મને ધનવાન બનાવશે અને બરાબર એવું કોણ વિચારતું હતું તો કે મફતલાલ વિચારતા હતા આપણને જવાબમાં શું આવશે કે મિસ્ટર મફતલાલ થોટ ધીસ વર્ડ્સ શું કહે છે કે શ્રી મફતલાલ છે અથવા શ્રીમાન મફતલાલ છે એ આવું આવા શબ્દો છે એ વિચારતા હતા ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન વોટ વિલ મે મિસ્ટર મફતલાલ રેજ શું કહે છે વોટ એટલે શું વિલ મે બરાબર એટલે કે તેમને બનાવશે મિસ્ટર મફતલાલ રેજ એટલે કે શ્રીમાન મફતલાલને કોણ પૈસાદાર શ્રીમાન મફતલાલ છે બરાબર એ ધનવાન કઈ રીતે બનશે બરાબર એને કોણ બનાવશે ધનવાન તો કે એ જે હિટિંડુ છે મરઘી બરાબર એ એને ધનવાન બનાવશે એટલે જુઓ આન્સર તમને આપેલો છે બીજાનો કે ધ હેન્સ એગ ધેટ મિસ્ટર મફતલાલ ફાઉન્ડ અંડર ધ ટ્રી વિલ મેક હિમ રિચ શું કહે છે કે શ્રી મફતલાલ છે બરાબર મિસ્ટર મફતલાલ છે એને ઝાડની નીચે બેસી અને એને જે મરઘીનું ઈંડું છે બરાબર એ એને ફાઉન્ડ એટલે કે એને ગોયતું હતું અને સોયતું હતું બરાબર એ ઈંડું છે એ તેમને ધનવાન બનાવશે ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે કે હુ વોઝ છગનલાલ બરાબર એટલે કે છગનલાલ કોણ હતા હુ એટલે કોણ અને વોઝ એટલે હતા અને છગનલાલ એટલે છગનલાલ બરાબર હવે છગનલાલ છે એ કોણ હતા તો કે મફતલાલના મિત્ર હતા તો આન્સર એવો આવશે છગનલાલ વોઝ મિસ્ટર મફતલાલ ફ્રેન્ડ શું કહે છે કે છગનલાલ છે એ શ્રીમાન મફતલાલના મિત્ર હતા પછી ચોથો પ્રશ્ન વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ હુ સેડ ધીસ લાઈન શું કહે છે કે વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ બરોબર એટલે કે તમારા હાથમાં શું છે હુ સેડ બરોબર એટલે કે કોણે કહ્યું ધીસ લાઈન એટલે કે આ લીટી છે એ કોણે કહી હતી તો કે છગનલાલે કહ્યું છગનલાલે પૂછ્યું ને કે તમારા હાથમાં શું છે જો તમારે શું લખવાનું થાય તમારે
સ્કેર એટલે કે આ ઇન્ડુ છે એ મને ધનવાન બનાવશે બરોબર મફતલાલે આ લાઈન છે બરોબર આ લીટી છે એ કોણે કહી હતી મફતલાલે કોણે કીધી હતી તો કે છગનલાલને કીધી હતી બરોબર એની સામે કોણ હતું તો કે એના મિત્ર છગનલાલ હતા એટલે મફતલાલ છે એ આ વાક્ય તો કોઈ લખતા કે ધીસ એન્જિલ મેક મી રિચ એટલે કે આ ઇન્ડુ છે મને ધનવાન બનાવશે બરોબર એ આ વાત છે એ મફતલાલે એના મિત્ર છગનલાલને પછી સાતમો ક્વેશ્ચન હિઝ ફ્રેન્ડ નામ યસ હી સેડ શું કહે છે કે હિઝ ફ્રેન્ડ નામ બરોબર એટલે કે એનો મિત્ર છે એ હસવા માંડ્યો બરોબર હસવા લાગ્યો અને પછી એને શું કીધું એના મિત્રએ શું કીધું તો છગનલાલે શું કીધું તો હસીને કે મને તું એ મહેરબાની કરીને સમજાવ બરોબર કે આ એનું છે એ આપણને કઈ રીતે ધનવાન બનાવી શકે તો શું આવશે પ્લીઝ એક્સપ્લેન બરોબર એટલે કે મહેરબાની કરીને મને સમજાવ પ્લીઝ એટલે મહેરબાની કરીને અને એક્સપ્લેન એટલે કે સમજાવો એટલે એ વાક્ય છે એ કેવું બનશે કે હિઝ ફ્રેન્ડ લાફ પ્લીઝ એક્સપ્લેન હિઝ સેડ શું કહે છે કે તેનો મિત્ર છે એ હસવા લાગ્યો અને તેણે કહ્યું કે મહેરબાની કરીને મને સમજાવો બરોબર કે આ લોકો છે એ કઈ રીતે ધનવાન બનાવી શકે હવે ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ આપણે સમજવાનો છે સ્ટુડન્ટ આપણે પેરેગ્રાફ નંબર 1 અને 2 સમજ્યા બરોબર હવે પેરેગ્રાફ નંબર 3 છે એ સમજો જુઓ છે પેરેગ્રાફ નંબર 3 કે લિસન ટુ મી બરોબર અને શું કહે છે કે મને સાંભળો સેડ મિસ્ટર મફતલાલ મફતલાલે કહ્યું શું કહ્યું તો કે લિસન ટુ મી એટલે કે મને સાંભળો આઈ સેલ નોટ ઇટ ધીસ એ શું કહે છે કે આઈ સેલ નોટ બરોબર ઈ એટલે કે ખાઉ સેલ નોટ એટલે કે નહીં ખાઉ ધીસ એ એટલે કે આ ઇન્ડુ શું કહે છે કે હું આ ઇન્ડુ નહીં ખાઉં બરોબર ધીસ સેલ ફૂડ ઇન માય પોકેટ શું કહે છે કે ધીસ સેલ એટલે કે હું આ ફૂડ એટલે મૂકું ઇટ ઇન માય પોકેટ એટલે કે મારા ખિસ્સામાં શું કહે છે કે હું આ ઇન્ડુ છે એ ખાઈશ નહીં પણ મેં ક્યાં મૂકીશ તો કે મારા ખિસ્સામાં મૂકીશ આઈ સેલ ફૂડ ઇન માય પોકેટ એટલે કે હું તે મારા ખિસ્સામાં મૂકીશ ઇટ વિલ બી વાન ધેન શું કહે છે કે તે ઇટ એટલે કે તે બરાબર બાર એટલે કે હુંફાળું ઘેર એટલે કે ત્યાં શું કહે છે કે તે ત્યાં હુંફાળું રહેશે બરાબર હવે એને છે ઇન્ડુ મળ્યું છે તે ઇન્ડુ એ ખાશે નહીં પણ એને ક્યાં મૂકશે તો એના ખિસ્સામાં મૂકશે અને એ ખિસ્સામાં મૂકશે તો એ ત્યાં કેવું રહેશે તો કે બાર રહેશે હુંફાળું રહેશે બરાબર પછી શું કહે છે કે સૂન અ ચીન વિલ કમ આઉટ ઓફ ધ એસ શું કહે છે કે સૂન બરાબર એટલે કે થોડા સમય બાર સૂન એટલે શું થશે તો કે થોડા સમય પછી તો થોડા સમય બાદ ચી વિલ કમ બરોબર એટલે કે એક બચ્ચું છે ચી એટલે કે મરઘીનું બચ્ચું બરોબર મરઘીના બચ્ચાને શું કહેવાય તો કે ચી બરોબર હવે એ ચી છે એ બહાર આવશે બરોબર કમ આઉટ એટલે કે બહાર નીકળશે ઓફ ધ એગ એટલે કે ઈંડા માંથી શું કહે છે કે થોડા સમય બાદ ઈંડા માંથી એક બચ્ચું છે એ બહાર નીકળશે ધ ચી વિલ ગ્રો ઇન્ટુ અહે શું કહે છે કે ચી બરોબર એટલે કે એ બચ્ચું છે એ મોટું થઈ જશે અને પછી શું બનશે તો કે મરઘી બનશે બરોબર હવે એ જે ઈંડું છે એ ઈંડું ઈંડામાંથી શું આવશે તો કે એક બચ્ચું આવશે બરોબર હવે એ બચ્ચું છે એ મોટું થશે એટલે શું બનશે તો કે મરઘી બનશે પછી શું શું કહે છે કે ધ હેન ડ્રીમ ડે યસ બરોબર એટલે કે ધ હેન એટલે કે મરઘી બરોબર મરઘી છે એ શું કરશે તો કે ડે યસ એટલે કે ઈંડા મૂકશે ડે એટલે મૂકવું અને યસ એટલે ઈંડા હવે એ મરઘી છે એ મોટી થશે પછી ઈ પણ શું મૂકશે તો કે ઈંડા મૂકશે બરાબર આ બધું સમજાવે છે મફતલાલ છે ને એના મિત્ર છગનલાલને આ બધું સમજાવે છે ધોસ એક્સ વિલ ગીવ મી મોર ચિક્સ શું કહે છે કે ધોસ એક્સ બરાબર એટલે કે તે બધા ઈંડા છે એ ગીવ એટલે કે આપશે આપવું બરાબર વિલ ગીવ એટલે કે આપશે મી એટલે મને મોર ચિક્સ એટલે કે વધારે બચ્ચા શું કહે છે કે તે ઈંડા મને વધારે બચાવશે બરોબર ધે વિલ ગ્રો ઇન્ટુ હેમ શું કહે છે કે ધે એટલે કે તેઓ વિલ ગ્રો બરોબર એટલે કે એમાંથી ઉછળશે અથવા તો બનશે ઇન્ટુ હેમ એટલે કે મરઘીમાંથી મોટા થઈને બરોબર તેઓ મોટા થઈને મરઘીઓ બનશે હવે ઈંડામાંથી જે બચ્ચાઓ નીકળે છે બરોબર મરઘીના બચ્ચા એ મોટા થઈને શું બનશે તો કે મરઘીઓ બનશે બરોબર પછી શું શું કહે છે કે ધોઝ હેન વિલ લે એક્સ બરોબર ધોસ એટલે કે એ જે બધી તેની મરઘીઓ છે બરોબર એ બધી મોટી થઈ જશે પછી ઈ પણ શું આપશે તો કે લે એક્સ એટલે કે એ પણ
તો સેલ સેલ ધેમ એન્ડ આઈ સેલ બી રીચ મેન શું કહે છે કે આઈ સેલ સેલ બરોબર એટલે કે હું તે ઈંડાને વેચું સેલ એટલે વેચું બરોબર હું તે ઈંડાને વેચું અને પછી શું કહે છે કે એન્ડ આઈ સેલ બી અ રીચ મેન બરોબર રીચ મેન એટલે કે પૈસાવાળો માણસ બની જઈશ ધનવાન માણસ બની જઈશ શું કહે છે કે એવી રીતે એમ છે ને મરઘીઓ ઈંડા મૂકતી રહેશે અને એમાંથી બચ્ચા મોટા થઈને પાછી ઈ મરઘી બનશે અને એ મરઘીમાંથી શું થશે તો કે પાછા બીજા ઈંડા છે એ પણ મને મળશે અને એમ થઈ અને વધારે વધારે મરઘી અને એના બચ્ચા છે બરોબર એ બનતા રહેશે પછી એક દિવસ હું એને શું કરીશ તો કે પૈસાવાળો બની જઈશ બરોબર એને બધાને વેચી આવીશ એટલે હું પૈસાદાર માણસ બની જઈશ પછી શું કીધું કે આઈ સેલ લીવ ઇન અ બિગ હાઉસ શું કહે છે કે આઈ સેલ એટલે કે પછી મારી પાસે હશે લીવ એટલે કે રહેવા માટે શું હશે તો કે બિગ હાઉસ એટલે કે મોટું ઘર હશે બરોબર મારી પાસે રહેવા માટે મારા જે બધા મરઘીના બચ્ચા છે એ સાચા બધા થઈ જશે એટલે હું વેચીશ અને એ વેચી અને હું પછી શું લઈશ તો કે બિગ હાઉસ એટલે કે મોટું ઘર છે એ લઈશ મેની સર્વન્ટ્સ વિલ સર્વ મી શું કહે છે કે મેની સર્વન્ટ સર્વન્ટ્સ એટલે કે નોકરો શું કહે છે કે ઘણા બધા નોકરો છે એ મારી સર્વ મી બરોબર એટલે કે મારી સેવામાં હશે બરોબર હવે મારી પાસે જાજા બધા પૈસા થઈ જશે હું ધનવાન બની જઈશ એટલે મારી પાસે એક મોટું મકાન આવશે બરોબર હવે મોટું મકાન આવશે એટલે એની અંદર શું થશે તો કે ઘણા બધા નોકરો હશે બરોબર હવે એ નોકરો મારી શું કરશે તો કે સેવા કરશે પછી જુઓ શું કહે છે કે આઈ સેલ હેવ ફોર કાર્સ શું કહે છે કે આઈ સેલ હેવ એટલે કે મારી પાસે હશે કેટલી કાર હશે તો કે ફોર બરોબર ચાર મોટરો છે એ હશે પીપલ વિલ સે બરોબર પીપલ એટલે કે લોકો વિલ સે એટલે કે કહેશે કોણ કહેશે તો કે પીપલ એટલે કે લોકો લોકો કહેશે શું કહેશે કે લુક ધેટ મિસ્ટર મફતલાલ બરોબર લુક એટલે કે જુઓ ધેટ મિસ્ટર મફતલાલ એટલે કે જુઓ શ્રીમાન મફતલાલ ને હી ઇઝ વેરી રિચ મેન શું કહે છે કે લોકો છે એવું કહે છે હું પૈસાવાળો માણસ બની જઈશ મારી પાસે મોટું મકાન હશે મારી પાસે ચાર ચાર ગાડીઓ હશે મારી મારી પાસે સેવા કરવા માટે નોકરો હશે એટલે લોકો છે એવું કહે છે કે જુઓ આ પેલા મફતલાલને એ કેટલો રિચ મેન છે બરોબર ખૂબ જ પૈસાવાળો માણસ છે ધેન આઈ સેલ બરોબર એમ કહી અને વાક્ય ત્યાં અધૂરું મૂકી દે છે બરોબર ધેન એટલે પછી અને આઈ સેલ એટલે કે હું પછી હું બરોબર ત્યાં વાક્ય અધૂરું મૂકી દે છે બરોબર એ છે ને એટલું જ કહે છે એના સપના છે ને એ ઘણું બધું આમ વિચારી લીધું હોય છે કે ઈંડું છે એમાં ત્યાં થશે ને આમ થશે ને પછી એમાં મારી પાસે મોટું ઘર થઈ જશે ચાર ચાર તો મોટરો હશે ને પછી મારી પાસે કામ કરવા માટે નોકરો હશે નોકરો મારી સેવા કરશે ને ગામના બધા લોકો છે એ મારી વાહ વાહ કરશે ને કહેશે કે અરે વાહ આ મફતલાલ તો જો કેટલો પૈસા વાળો માણસ છે બરોબર એમ બોલતા બોલતા એ પછી અટકી જાય છે તો હવે આ ત્રીજો પેરેગ્રાફ છે એના આપણે ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ તો ક્વેશ્ચન નંબર 1 જુઓ શું પૂછ્યો છે કે મફતલાલ મીન્સ સેલ ધ એક્સ શું કહે છે કે મફતલાલ છે એ ઈંડું વેચશે બરોબર તો હવે એ ઈંડું વેચશે કે નહીં વેચશે તો કે ના એને હજી આપણને બીજા પેલે આપણે ત્રીજો પેરેગ્રાફ સેમ છે બરોબર તો ત્રીજા પેરેગ્રાફ ની અંદર આપણને શું કીધું હતું કે એ ઈંડાનું શું કરશે તો કે એના ખિસ્સામાં મૂકી દેશે એ એને વેચશે નહીં બરોબર તો શું આવશે પહેલામાં ખોટું બરોબર આપણને વાક્યમાં શું પૂછ્યું છે કે સેલ એટલે કે એ વેચી નાખશે તો એ વેચતો નથી પણ એને ક્યાં રાખે છે તો કે એના પોકેટમાં રાખે છે એના ખિસ્સામાં રાખે છે બરોબર એટલે પહેલામાં આવશે પ્રોમ ત્યાર પછી સેકન્ડ મફતલાલ વિલ પુટ ધ એગ ડેશ શું કહે છે કે મફતલાલ છે એ પુટ પુટ એટલે મૂકવું ધ એગ એટલે કે ઈંડાને મફતલાલ છે એ ઈંડાને ક્યાં મૂકશે તો કે ઓપ્શન સી ઇન હિઝ પોકેટ એટલે કે તેના ખિસ્સામાં મૂકશે બરોબર એના ખિસ્સામાં એને કીધું હતું ને કે હું આને મારા ખિસ્સામાં મૂકીશ હું ખાઈશ નહીં બરોબર આને હું મારા ખિસ્સાની અંદર મૂકીશ જેથી એ હુફાળું લેશે બરોબર એટલે બીજામાં આવશે ઓપ્શન સી ઇન હિઝ પોકેટ એટલે કે તેના ખિસ્સામાં મૂકશે ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન જેનો આન્સર તમારી એડિયનમાં લખેલો એક જ છે તો આપણે એમાંથી સમજીએ કે વોટ વિલ મફતલાલ ડુ વિથ ધ પેન શું કહે છે કે વોટ એટલે કે શું મફતલાલ ડુ એટલે કે મફતલાલ કરશે વિથ ધ એગ એટલે કે ઈંડા સાથે શું કહે છે કે મફતલાલ છે એ ઈંડા સાથે શું કરશે મફતલાલ છે એ ઈંડાને ખાશે તો નહીં એને ખાવાની ના પાડી દીધી બરોબર તો એ ઈંડાને એને શું કહ્યું તો કે મફતલાલ વિલ પુટ ધ એગ ઇન હિઝ પોકેટ મફતલાલ છે એ તેના ઈંડાને તેના હિઝ પોકેટ એટલે કે તેના ખિસ્સાની અંદર મૂકશે ત્યાર પછી ચોથો ક્વેશ્ચન છે કે વોટ વિલ કમ
કહે છે કે વોટ એટલે કે શું, કમ આઉટ એટલે કે બહાર આવશે, તો એ બરોબર એટલે કે ઈંડામાંથી, ઈંડામાંથી શું બહાર આવશે, તો કે આન્સર જુઓ ચોથાનો કે અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ, બરોબર અ ચીક એટલે કે મરઘીના બચ્ચા, બરોબર ઈંડામાંથી મરઘીના બચ્ચા બહાર આવશે, બરાબર. ત્યાર પછી પાંચમો ક્વેશ્ચન શું પૂછ્યો છે કે વુ વિલ ગ્રો ઇનટુ ધ હેન્ડ, બરોબર. શું કહે છે કે વુ એટલે કોણ, વિલ ગ્રો ઇનટુ હેન્ડ, બરોબર એટલે કે મરઘીમાંથી કોણ ઉછેરશે, બરોબર મરઘીમાંથી શું હશે, નો ઉછેર થશે, મરઘીમાંથી શું બનશે, તો કે મરઘીના બચ્ચા બનશે, બરોબર. એટલે શું આવશે આન્સરમાં કે ધ ચીક વિલ ગ્રો ઇનટુ ધ હેન્ડ, બરોબર. મરઘી છે સોરી ચીક, બરોબર એટલે કે મરઘીના બચ્ચા છે એમાંથી મરઘીનો ઉછેર છે એ થશે, મરઘીના બચ્ચામાંથી મરઘી બનશે.